नमस्कार विद्यार्थी भाई बहनों, गया पीरियड में आपने ग्राहक ना शोषण ना कारणों विषय बात करी थी। एमा आपने चार मुद्दाओं की बात करी थी ग्राहक शोषण ना कारणों में। मर्यादित ग्राहक पोते जवाबदार, मर्यादित माहिती, मर्यादित पुरवठो तथा मर्यादित हरीफाई, आ बदा ग्राहक शोषण ना कारणों विषे गया पीरियड में आपने बात करी थी। आ प्रश्न लखवानो हतो ना जवाब पण साथे। हवे त्यार पछी बात करीशुं ग्राहक सुरक्षा क्षेत्रे ग्राहक जागृति। ग्राहकों ना विविध प्रकारे तथा शोषण आपणे जोईए छे। ग्राहकों ना विविध प्रकारे थतुं जे शोषण अन्याय ग्राहकों इतना माटे ग्राहकों ना हकों ना हितों नु रक्षण करवा, ग्राहक ने शारीरिक मानसिक आर्थिक क्षेत्रे सुरक्षा प्रदान करवानी जे आजे जरूरियात उभी थई छे। आजे दरेक प्रकारे જોઈએ છે કે ગ્રાહકોને થતો જે અન્યાય શોષણ એની સામે આજે ગ્રાહકો માટે એમને હક મળે, અધિકાર મળે, શારીરિક માનસિક આર્થિક ક્ષેત્રે જે સુરક્ષા પ્રદાન કરવાની જે જરૂરિયાત ઊભી થઈ છે, અને એટલે જ આપણે આવી જરૂરિયાતને કારણે સૌ પ્રથમ ભારતમાં મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે કૌટિલ્યે પોતાના અર્થશાસ્ત્ર પુસ્તકમાં આ ગ્રાહક સુરક્ષા માટે નો પણ ઉલ્લેખ કર્યો છે। આ પ્રશ્ન પૂછાય કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ભારતમાં સૌપ્રથમ ગ્રાહક સુરક્ષાનો ઉલ્લેખ કરેલો છે। ગ્રાહકોને સુરક્ષા મળવી જોઈએ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉદ્યોગો દ્વારા વેપારી દ્વારા જે ગ્રાહકો સાથે થતા જે દુરાચાર શોષણનો પણ ઉલ્લેખ કરે છે, જેમાં તોલમાપ વેચે બનાવટ જેવી આવી ગુનાહિત વેપારી કે રીતરસમ કરતા હોય એના સામે દંડ કે શિક્ષાની પણ જોગવાઈ કરવામાં આવી છે। ગ્રાહકો માટે આવો કોઈ વેપારી એ સમયમાં જો આવો કોઈ વેપારી કે આવું રીતરસમો વેચેવાળી વસ્તુ આપી દેતા હોય એની સામે પગલા ભરવા શિક્ષાત્મક દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। આ સિવાય અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન કેનેડી, જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ પણ પોતાની અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા। અમેરિકાની સંસદમાં જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ ગ્રાહકોના સુરક્ષા માટે ચાર અધિકારો આપ્યા। કેમ કે ગ્રાહકોના અભિપ્રાયને જે સાંભળવામાં આવતા નથી એ અંગે આ વ્યથા પ્રગટ કરી હતી। ત્યાર પછી આગળ વાત કરીએ તો ગ્રાહકોની સુરક્ષા માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા છે। કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને
कंज्यूमर्स इंटरनेशनल आंतर आ संगठन छे कंज्यूमर्स इंटरनेशनल इंटरनेशनल आंतरराष्ट्रीय संगठन है जे 15 मार्च 1983 ना रोज 15 मार्च 1983 ना रोज ग्राहकों ना चार अधिकारों दर्शावतु जाहिरनामा बाहर पड़े आ संगठने एक जाहिरनामा बाहर पड़े ग्राहकों की सुरक्षा माटे 15 मार्च 1983 ना रोज अने क्लाज माटे प्रत्येक वर्षे अने એટલે प्रत्येक वर्षनी 15 मार्च ने विश्व ग्राहक दिवस तरीके उजववामां आवे छे। प्रश्न पूछाय 15 मार्च એટલે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે 15 માર્ચ ના રોજ ગ્રાહકોના ચાર અધિકારોનું જાહેરનામું જે બહાર પાડ્યું અને એટલે પ્રત્યેક વર્ષની જે 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ યુએન સંયુક્ત રાષ્ટ્ર સંઘ તેની 16મી એપ્રિલ 1985 ની જે સભામાં યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન ના ખરડામાં ગ્રાહકના મૂળભૂત 8 અધિકારોને જાહેર કરવામાં આવ્યા હતા અને એ મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે પોતાના દેશના ગ્રાહકોના અધિકારો માટે એને અસરકારક સંતોષકારક જે આખો કાનૂની માળખું ગોઠવવા માટેની ભલામણ કરવામાં આવી છે। સંયુક્ત રાષ્ટ્રસંઘના જે આ જે જાહેરાત કર્યા પછી અધિકારોની જાહેરાત કર્યા પછી ભારત સરકારે પણ આપણી સંસદે પણ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ બનાવવામાં આવ્યો છે। ભારતની સંસદે પણ ग्राहक सुरक्षा माटे अधिनियम बनाया। अधिनियम એટલે કાયદો। આવો પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી સુરક્ષા ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1986 ના રોજ જે આ કાયદો બનાવવામાં આવ્યો હતો અને જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર 1986 ના રોજ જે ખરડો પર એટલે કે મંજૂર કર્યો હતો 24 ડિસેમ્બરના રોજ સહી કરીને મંજૂરી આપી એટલે કાયદો બની ગયો। રાષ્ટ્રપતિએ સહી કરી એટલે આ એક કાયદો બની ગયો હતો અને ભારતમાં અને એટલે જ પ્રત્યેક વર્ષ આપણે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા
24 डिसेम्बर ने अपने राष्ट्रीय ग्राहक अधिकार दिवस પેલો 15મી માર્ચ હતું વિશ્વ ગ્રાહક અધિકાર દિન ત્યારે આપણા દેશમાં આ કાયદો અમલમાં આવ્યો ગ્રાહક સુરક્ષા માટે 24 ડિસેમ્બર જે રાષ્ટ્રપતિએ સહી કરીને જે કાયદો બનાવ્યો અને એટલે જ દર વર્ષે આપણે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે આ રીતે ગ્રાહકોની સુરક્ષા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે એટલે આ રીતે જે આપણા ગુજરાત સરકારે પણ જે 18મી ફેબ્રુઆરી ભારત સરકારે 24 ડિસેમ્બર 1986 ના રોજ કાયદો બનાવ્યો ગ્રાહક સુરક્ષા માટે ત્યારે ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988 ના રોજ જે ગ્રાહક સુરક્ષા અંગેના જે નિયમો બનાવવામાં આવ્યા અને એ નિયમોનો અમલ મૂક્યો એ મુજબ ગ્રાહક સુરક્ષાની જે કાયદેસરના જે કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવે છે હવે આ તો 1986 માં આ કાયદો બનાવવામાં હવે એમાં ઘણા ફેરફારો થયા આ કાયદા જૂના હતા અને એટલે જ 1986 પછી કેટલાક ગ્રાહક સુરક્ષા માટે જે ફેરફારો કરવામાં આવ્યા 1993 2002 માં કેટલાક સુધારાઓ અમલમાં આવ્યા અને વર્ષો જૂના જે કાયદામાં ફેરફાર કરવાની સમય પ્રમાણે જરૂરિયાત ઊભી થઈ અને આ રીતે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ના ઘણી જોગવાઈ પૈકી મહત્વની જોગવાઈ વિશે આપણે કેટલીક માહિતી મેળવીશું ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો ગ્રાહકોના જે અધિકાર અંગેનો કાયદાની વિશે વાત કરીશું ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ આપણે 1986 માં જે કાયદો ઘડ્યો હતો ગ્રાહક સુરક્ષા માટે આ એક લોકો માટે ઉપયોગી કાયદો હતો જેમાં ગ્રાહકોના અધિકારો ગ્રાહકોના હિતોના રક્ષણ અંગે આ એક સર્વગ્રાહી કાયદો હતો પ્રગતિશીલ કાયદો હતો અને એ રીતે એની જે કાયદાની કેટલીક જોગવાઈ વિશે આપણે મહત્વની જોગવાઈ વિશે આ મુદ્દામાં આપણે વાત કરીશું પહેલી વાત કરીશું ગ્રાહક સેવા સંબંધી પહેલી વાત એ કરીશું ગ્રાહક કોને કહેવાય વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં કેટલીક ગ્રાહકની વ્યાખ્યાઓ આપવામાં આવી છે ગ્રાહક કોને કહેવાય ગ્રાહક એને કહેવાય જે વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ જે વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ કે માલ કે સેવા પૈસા આપીને રૂપિયા આપીને જે અવેજના બદલામાં વસ્તુ ખરીદે છે આપણે જ્યારે પણ દુકાનમાં જઈએ પૈસા આપીને કિંમત ચૂકવીને આપણે વસ્તુની શું કરતા હોઈએ છે ખરીદી કરતા હોઈએ છે કિંમત ચૂકવીને જે વ્યક્તિ બાહેંધરી આપીને અથવા કિંમત ચૂકવીને કઈ પણ વસ્તુ મેળવે જેને આપણે ગ્રાહક કહેવામાં આવે છે બીજી રીતે જોઈએ તો ગ્રાહક કોને કહેવાય કેટલીક વાર ગ્રાહક હપ્તામાં ચૂકવણી કરીને આપણે લોન લઈએ એટલે આપણે હપ્તો ચૂકવતા હોઈએ છીએ હપ્તામાં ચૂકવણી કરીને
अथवा भाड़ा खरीद पद्धति हेठळ कोई पण माल किंमत चूकवीने जे खरीदे के कोई पण सेवा भाड़े राखे केटलीक वार केटलीक आपणे मकान भाड़े राखता होय छे एक प्रकारनो ग्राहक ज कहेवाय आवी जे भाड़े राखता होय अने सेवा मेळवे ते आपणे मालने व्यक्ति के कोई पण व्यक्ति उपयोग करे सेवानो लाभ मेळवे तेने पण आपणे ग्राहक कहेवामां आवे छे। परंतु जो कोई पण व्यक्ति खरीदेल माल फरीथी वेचवा એટલે કે ધંધાકીય કે વાણિજ્ય હેતુ માટે જે માલ કે સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય તો એ કરાર હેઠળ ગ્રાહક કહેવામાં આવતો નથી। વિના મૂલ્યે જો ચૂકવવામાં આવતી હોય તો એને ગ્રાહક કહેવામાં ન આવે। આ કાયદાનો હેતુ ગ્રાહકોની ઊંચી ગુણવત્તા વિવિધ માલ કે સેવાનો સેવાઓ પ્રાપ્ત થાય તેમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય એ માટેનો આ કાયદો હતો। આ કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ચીજવસ્તુ કે સેવાની ગુણવત્તા એનો પ્રકાર તેમજ કરાર એને કાયદા મુજબ સેવા આપવાની રીત જો કોઈ એમાં વિરુદ્ધ સેવામાં ખામી જણાય વસ્તુમાં ખામી જણાય તો કોઈ પણ માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે। ત્યાર પછી ગ્રાહકોના અધિકાર હક જેને કહીએ છીએ આજે આપણે જોઈએ છે કે બજારમાં વિવિધ પ્રકારની જે અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની પસંદગી કરવામાં ઘણીવાર પોતે ભૂલ કરી બેસતો હોય છે અને આ રીતે પોતે ખર્ચેલા નાણાંનું વળતર મેળવી શકતો નથી। પોતાના નાણાં વેડફાઈ જાય છે અને છેતરાઈ જવાનો અફસોસ વ્યક્ત કરતો હોય છે। કેટલીક વાર આપણે જોઈએ છીએ હલકી કક્ષાનું બનાવટી ભેળસેળવાળું નીચી ગુણવત્તાવાળું ખાદ્ય પદાર્થો ખરીદીને આરોગ્યને પણ નુકસાન કરે છે તેથી આરોગ્યને પણ નુકસાન થાય છે। કેટલીક વાર તોલમાં ભેળસેળ અને બનાવટ છેતરપિંડી ભાવોમાં વધુ લેવા અને ભ્રષ્ટાચારી રીતરસમોથી આ રીતે સામાજિક નૈતિક ધોરણ નીચું જાય છે। ઉત્પાદકો અને વેપારીઓ પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા પારદર્શિકતા રાખે એ માટે આ કાયદામાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે અને આ જોગવાઈથી ગ્રાહક જાગૃત બને પોતાને છેતરવાની વિવિધ તરકીબો ખોટી રીતરસમો સામે લડત સી રીતે આપી શકાય એવી સમજ આપવાના કેટલાક આપણા અધિકારો આપવામાં આવ્યા છે અને આ અધિકારોનું રક્ષણ કરવું એક ગ્રાહક જાગૃતિનો હેતુ રહેલો છે। આ કાયદા હેઠળ 6 અધિકારો આપવામાં આવ્યા છે। આ 6 અધિકારોમાં સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આ રીતે આપણે આ 6 અધિકારો વિશે આપણે વાત કરવાની છે। આ ગ્રાહક અધિકારો વિશે આવતા પીરિયડમાં આપણે વાત કરીશું। થેન્ક યુ।